સમસ્યાથી ત્રસ્ત લીલિયાવાસીઓએ પાડ્યો બંધ. ગામની બજારો સુમસામ, દુકાનો સજ્જડ બંધ, રોડ ખાલી ખાલી અને લોકોનું વિરોધ પ્રદર્શન. ગામ બંધના આ દ્રશ્યો છે અમરેલીના લીલિયાના. અહીંના લોકોએ તંત્રની લાલિયાવાડી સામે અંતે લાલ આંખ કરી. લીલિયામાં છેલ્લા 5 વર્ષથી ગટરની સમસ્યા છે. રોડ પર ગટરના પાણી ઉભરાતા રહે છે. રોડ પર છવાતું રહે છે ગટરના પાણીનું સામ્રાજ્ય. ગટરની ગંદકીથી લોકો તો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રએ આ ખાડા કાન કરતા અંતે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું. ભૂગર્ભ ગટરના પાણી બંધ કરવાની માંગ સાથે લોકોએ બંધ પાડ્યો. સજ્જડ બંધ પાડી વિરોધ નોંધાવ્યો. જો કામગીરી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. મેઘો વિચારશે, મેઘો જે મચાવે તાંડવ. આ વખતે અમદાવાદનો કાઢશે વારો. હવે ગુજરાતમાં મેઘ તાંડવ થશે. 1 જુલાઈએ વરસાદ ભૂક્કા બોલાવશે. નદીઓ થશે ગાંડીતુર, ડેમો છલકાશે. ગુજરાતમાં મેઘરાજે જમાવટ શરૂ કરી દીધી છે. મોટાભાગના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. ત્યારે હવે જુલાઈમાં પણ વરસાદ જમાવટ કરતો રહેશે. જુલાઈમાં મેઘો વધુ આક્રમક બનશે. ભૂક્કા કાઢી નાખે એવા વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે હવે ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે. 30 જૂને અને 1 જુલાઈએ વરસાદ ભૂક્કા બોલાવશે. અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. 2 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાત અને વડોદરા સહિત વરસાદ પડશે. અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. 5 થી 12 જુલાઈ અનરાધાર વરસાદની આગાહી છે. નદીઓમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ શકે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે. જુલાઈ ઓગસ્ટ માસમાં નર્મદા 2 કાંઠે થશે. સાબરમતી નદીમાં પણ ભારે પૂર આવે તેવી શક્યતા છે. કેટલીક નદીઓમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ શકે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત માટે ભારે, અમદાવાદમાં તોડી નાખે એવો વરસાદ પડશે. મોટાભાગના વિસ્તારને ચોમાસું ઘમરોળી રહ્યું છે. અત્યારે હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકો ધોધમાર વરસાદ માટે થઈ જજો તૈયાર. વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 3 દિવસ આખા સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, અમદાવાદ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશે. સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપ્યું છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, જામનગર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. પોરબંદર, દ્વારકા, ભાવનગરમાં પણ ભારે વરસાદની સંભાવના છે. અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. આ બાજુ અમદાવાદમાં થંડરસ્ટ્રોમની આગાહી કરવામાં આવી. 35 થી 55 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી. 29 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે. 30 જૂને ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડશે. 1 જુલાઈએ વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડશે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત અને નવસારીમાં ભારે વરસાદ પડશે. વરસાદી માહોલ વચ્ચે દરિયો બન્યો છે તોફાની. નાની દમણ અને મોટી દમણમાં વરસાદ, દરિયા કિનારે જોરદાર દ્રશ્યો સર્જાયા. એક બાજુ તોફાની દરિયો, કિનારા વિસ્તારમાં વરસતો વરસાદ, દમણમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ આજે સવારથી જ વરસાદી માહોલ હતો. દમણના તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે દરિયા કિનારે અલગ અલગ માહોલ પણ જોવા મળી રહ્યો છે. એક બાજુ તોફાની દરિયો અને બીજી તરફ દરિયા કિનારા વિસ્તારમાં વરસાદ. હાલમાં પ્રશાસને દરિયા કિનારા પર પ્રશાસનને પ્રવાસીઓની અવર જવર પર રોક લગાવી દીધી છે. હિંમતનગર, પ્રાંતિજ તાલુકામાં વરસાદ. હિંમતનગરના ગઢોડા, હાજીપુર, સાબરડેરી ઉપરાંત પ્રાંતિજના નાનપુર, રામપુરા, આમોદરા સહિતના પંથકમાં વરસાદ. વરસાદને લઈ સાગર પંથકમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદ વરસતા ખેડૂતો આનંદિત બન્યા છે. વાવણી માટે ખેડૂતોએ કરી દીધી છે આગોતરી તૈયારી. વરસાદ વરસતા પંથકના ખેડૂતો હરખાયા. મેઘરાજાએ દીવાવાળી કરતા ભીંડા ગામનો રોડ ધોવાયો. દેવભૂમિ દ્વારકામાં 1 અઠવાડિયાથી મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. નદીઓ ગાંડીતુર બની છે. ખેતરો પાણીથી તરબતર થયા છે. ત્યારે ગામડાઓના રસ્તાઓનું પણ ધોવાણ થયું છે. દ્વારકાના ભારથર ભીંડા ગામે તંત્રની લાલિયાવાડી સામે આવી. ભારથર ભીંડા ગામને જોડતા માર્ગનું કામ પૂર્ણ ન થતા ચોમાસામાં લોકો પરેશાન થયા. ભારથર ભીંડા ગામને જોડતા સીસી રોડનું કામ અધૂરું હોવાથી ચોમાસામાં લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રસ્તાઓ વચ્ચે વરસાદી પાણી ભરાતા લોકોને અવરજવરમાં હાલાકી પડી. વરસાદ પડતા પોલીસ સ્ટેશનમાં ભરાયા પાણી. સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સુરતમાં વરસાદે સપાટો બોલાવી દીધો છે. સુરતના રોડ પર પાણી ફરી વળ્યા છે.
ત્યારે સુરતના પોલીસ સ્ટેશનમાં પણ પાણી ઘૂસી ગયા. સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશનની બહાર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મનપાની પ્રી મોન્સૂનની કામગીરી છતી પડી ગઈ છે. સુરત પોલીસ સ્ટેશનની બહાર જ પાણી ભરાઈ ગયા. પોલીસ સ્ટેશનમાં જવું હોય તો તમારે પાણીની વચ્ચેથી પસાર થવું પડે, જેને લઈને પોલીસકર્મીઓ અને પોલીસ સ્ટેશને આવતા લોકોને હાલાકી પડી રહી છે. તો સુરતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. અડાજણ, પાલ, રાંદેરમાં ભારે વરસાદ. પૂના, આઠવા લાઇન્સ, ઉમરા વિસ્તારમાં વરસાદ. ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી મળી રાહત. શહેરના માર્ગો થયા પાણી પાણી. ડિસેમ્બરમાં વરસાદે ધબધબાટી બોલાવતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ, વાહનો ડૂબ્યા. અડધી ડૂબી ગયેલી બાઇકો, કારના દરવાજા સુધી પહોંચી ગયેલું પાણી અને પાણીને ચીરીને આવતા વાહનો. સ્થળ ત્યાં જળના આ દ્રશ્યો છે બનાસકાંઠાના ડીસાના. ડીસામાં બે દિવસથી મેઘરાજા મહેરબાન થતા સૂકી ધરતી તો તૃપ્ત થઈ ગઈ, પરંતુ વરસાદ કહેર બનીને ત્રાટક્યો. ડીસામાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. ડીસાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ડીસાના ખાડિયા વિસ્તારમાં તો 2-4 ફૂટ સુધીના પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી. અનેક વાહનો પાણીમાં બંધ થઈ ગયા તો રોડના કાંઠે ઘર પાસે પાર કરેલા વાહનો પણ અડધા ડૂબી ગયા હતા. આ તરફ દાંતીવાડામાં 2.5 ઇંચ વરસાદ, અમીરગઢમાં 1 ઇંચ વરસાદ ખાબકતા પાણી પાણી થઈ ગયું. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મંડાણ કરી દીધા છે ત્યારે રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યા. રાજુલાના માંડળ, છાપરી, દેવકા, કુંભારિયા, ઝીંઝકા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ બાજુ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. મોટા ભમુદ્રા, પોકરવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની હેલી છવાઈ ગઈ. આ તરફ બોટાદમાં પણ વરસાદે ભગડાટી બોલાવી. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મન મૂકીને વરસ્યો મેઘો. બોટાદના ટાવર રોડ, પાળિયાદ રોડ, ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. ઉપરાંત ઢીકવાડી, સેથલી, લાઠીદળ સહિતના ગામમાં વરસાદ પડ્યો. આ બાજુ બરવાળા શહેર સહિત પંથકમાં સાંબેલાધાર વરસાદ પડ્યો. બરવાળા શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો. તાલુકાના ખમીદાણા, કાપડિયાળી, રોજીદ, રામપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. બરવાળા શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા. સમગ્ર પંથકના વાતાવરણમાં ઠંડક ફેલાઈ જતા લોકોએ ગરમીથી રાહત અનુભવી. તો વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં પાકને લઈને ખુશી સાથે આશા બંધાઈ. આ બાજુ બોટાદ શહેરમાં સવારથી સાંબેલાધાર વરસાદ પડતા શહેરના ઢાકણીયાળી રોડ પર આવેલ તુલસીનગર 2 વિસ્તારમાં પાણી ભરાઈ જતા નદી જેવી સ્થિતિ સર્જાઈ. વિસ્તારના રહીશો હેરાન પરેશાન થયા. આ વિસ્તારમાં છેલ્લા 4-1 વર્ષથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા છે અને રહીશો રજૂઆત કરીને થાકી ગયા છે. ત્યારે હાલ વરસાદી પાણી ભરાતા રહીશો ચાલુ વરસાદી પાણીના નિકાલ માટે મહેનત કરી રહ્યા છે. તો વર્ષો જૂની સમસ્યા હલ કરવા રહીશો માંગ કરી રહ્યા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં પણ વરસાદે ધબધબાટી બોલાવી. ભાવનગર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘાએ કરી દેવાવાળી. રોડ પર પાણી થયા વહેતા. ઉત્તર ગુજરાતમાં હવે મેઘરાજાએ મંડાણ કરી દીધા છે. નદીઓ ગાંડીતુર બની ગઈ છે. ત્યારે બનાસકાંઠાના ઉપરવાસમાં સારા વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા. જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી વહેતી થઈ. રાજસ્થાનમાંથી નીકળતી બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. આ બાજુ ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. સવારથી જિલ્લાના અનેક તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી અને બેટિંગ કરતા જોવા મળ્યા. જિલ્લાના કારિયાધાર, તળાજા, પાલીતાણા, સિયોર સહિત પંથકમાં વરસાદી માહોલ છે. જિલ્લામાં મોટાભાગના તાલુકા, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની એન્ટ્રીથી ખેડૂતો સહિત લોકોમાં હર્ષની હેલી થઈ. આ બાજુ ભાવનગર જિલ્લામાં સિયોર તેમજ પંથકમાં વરસાદી માહોલ જામ્યો. સિયોર તાલુકાના ટાણા, વરલ, કનાળ, કાજાવદર ગામે વરસાદ થયો. સોનગઢ, પીપરલા, અમરગઢ, આંબલા, સંસુરામાં પણ વરસાદ પડ્યો. વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વરસાદ થતાં પિયત પાણીનો પણ પ્રશ્ન હલ થશે. આ બાજુ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદે સપાટો બોલાવ્યો. બારડોલીમાં અનેક જગ્યાએ ભરાયા વરસાદી પાણી. આશાપુરી માતાના મંદિર નજીક ભરાયા પાણી. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ. મોદિત પેલેસ સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી. ધોધમાર વરસાદના પગલે વીજ પુરવઠો ખોરવાયો. બારડોલીના મોદિત પેલેસ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. ધોધમાર વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ ગયા હતા. નવસારી શહેરમાં વરસાદે જમાવટ કરી 93 મિનિટોમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો. લુન્સી કુઈ, ઇટાળવા, તિદરા, કબીલપોર, જમાલપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો. નવસારીના 3 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો. ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા હતા. આ બાજુ ભરૂચમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા. સાંબેલાધાર વરસાદ પડ્યો. તો તાપીના વ્યારા, વાલોડ, બાજીપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા ઠંડક પ્રસરી. દક્ષિણ ગુજરાતમાં વરસાદનો જોવા મળ્યો તોફાની મિજાજ. ભુજમાં તણાઈ ભેંસો.
કચ્છમાં ભારે મેઘ ખાંગા થતા નદીઓ ગાંડીતુર બની ગઈ છે. અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે. કેટલીક જગ્યાએ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. ત્યારે ભચાઉના ખોડાસરા નદીના પ્રવાહમાં ભેંસો તણાઈ. 15 જેટલી ભેંસો નદીના વહેણમાં તણાઈ ગઈ. ભચાઉના લાકડીયા ખોડાસર વચ્ચે આવેલી નદીમાં વરસાદના પગલે ઘોડાપૂર આવ્યું હતું, જેના પ્રવાહમાં ભેંસો તણાતી હોય એવો વિડીયો વાયરલ થયો. ભેંસો પાણીમાં તણાતા માલધારીઓમાં પણ ચિંતાની લાગણી ફેલાઈ છે. આ બાજુ બોટાદમાં મેઘરાજાએ બગડાટી બોલાવતા બોટાદમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરમાં ઠેકઠેકાણે પાણી ભરાયા છે. રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા બંધ કરવો પડ્યો. ભાવનગર રોડ, ગઢડા રોડ પર પાણી ભરાયા છે. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ભાવનગર રોડ રેલવે અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બની ગયો છે. સંપ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. નાની દમણ અને મોટી દમણ વિસ્તારમાં ભારે વરસાદને કારણે થોડી જ વારમાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા તો ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી. ગિરિમથક સાપુતારામાં વરસાદ પડતા ચોમેર, લીલી ચાદર પથરાઈ. સાપુતારા, નવાગામ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો. વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી. વરસાદથી સર્જાયા આહલાદક દ્રશ્યો. સાપુતારા ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ ઉપર ધુમ્મસ છવાતા આહલાદક માહોલ જોવા મળ્યો. બોટિંગ અને પેરાગ્લાઇડિંગ પોઈન્ટ ઉપર વરસાદમાં પ્રવાસીઓ આનંદ માણતા નજરે પડ્યા. આ બાજુ હળવદમાં ભારે વરસાદ પડતા રોડ પર વહેતા થયા પાણી. હળવદ તાલુકાના નવા ઈસનપુર ગામમાં મકાન પર વીજળી પડતા વીજ ઉપકરણો બળીને ખાખ.